જય માતાજી વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચરમાં દાખલા નંબર છ સમજાવવામાં આવ્યો છે દાખલા નંબર છ દાખલા નંબર છની રકમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દાખલા નંબર છમાં આપણને શું કહ્યું છે રાજકોટના અભિષેક સ્ટોર્સના સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તેમના ચોપડે ખર્ચની નોંધ સહિતની ખરીદ નોંધ તૈયાર કરો તેઓ વસેક રેલવે નુર મજૂરી જેવા ખર્ચાઓ નોંધવા અલગ ખાનાઓ રાખે છે કુલ બાર ટકા વસેક દરના આધારે ખરીદ નોંધ તૈયાર કરો નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને ખરીદ નોંધ લખો તો વિદ્યાર્થીઓ જુઓ આ દાખલાની અંદર અભિષેક સ્ટોર્સ કે જે લોખંડના વેપારી છે તે રાજકોટના છે રાઈટ મતલબ આપણી માટે ગુજરાત રાજ્ય ની અંદરના જે વ્યવહારો થતા એ બધા આંતરરાજ્ય વ્યવહાર ગણાશે અને ગુજરાત રાજ્યની બહારના વ્યવહારો તે આંતરરાજ્ય વ્યવહાર ગણાશે બરાબર બાર ટકા આપેલું છે તો બાર ટકામાં તમે જુઓ કે જો આંતરરાજ્ય વ્યવહાર હશે તો સીજીએસટી એસજી એસટી છ ટકા છ ટકા અને જો આંતરરાજ્ય વ્યવહાર છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તો આઈજી એસ ટી લાગુ પડશે બાર ટકા રાઈટ આપણે માલ ખરીદી રહ્યા છે તો સામેવાળો વ્યક્તિ આપણી માટે ગ્રાહકની ગણાય પણ વેપારી ગણાશે તો તારીખ વેપારીનું નામ આ ભૂલથી મેં ગ્રાહક લખી નાખ્યું હતું બટ વેપારી આવે છે ખાતાવાહી પાના નંબર આવક ભરતી આ નંબર માલની ચોખ્ખી રકમ રેલવે નોર મજૂરી વસેકમાં સી જીએસટી છ ટકા એસજીએસટી છ ટકા ક્યારે જ્યારે આંતરરાજ્ય વ્યવહાર હોય ત્યારે અને આંતરરાજ્ય વ્યવહાર હોય ત્યારે આઈ અને તે કેટલા ટકા છે બાર ટકા બરાબર આપણે દાખલો સ્ટાર્ટ કરીએ છીએ બે હજાર ઓગણીસ એપ્રિલની કઈ તારીખ છે પહેલી પહેલી તારીખમાં આપણને કહ્યું છે કે શાહરૂખ સ્ટોર્સ પાસેથી પચાસ હજારનો માલ દસ ટકા વ્યાપારી વટાવે ખરીદ્યો દસ ટકા વ્યાપારી વટાવ વ્યાપારી વટાવ હંમેશા બાદ થાય છે પચાસ હજારના દસ ટકા પાંચ હજાર એટલે પિસ્તાલીસ હજાર માલની ચોખ્ખી રકમ મજૂરીના બે હજાર અને રેલવે નૂરના પાંચ હજાર આખા દાખલામાં આખા વ્યવહારમાં ક્યાંય રોકડ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેથી આ વ્યવહાર કેવો વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે એન્ટ્રી થશે બે હજાર ઓગણીસ લખી દઈએ છીએ એપ્રિલ તારીખ આપણને આપેલી છે પહેલી બરોબર કયા સ્ટોર ખાતે શાહરૂખ સ્ટોર્સ ખાતે ઓકે શાહરૂખ સ્ટોર્સ ખાતે આપણને ભરતિયા નંબર આપેલું છે ભરતિયા નંબર આપેલું છે એકાવન માલની ચોખ્ખી રકમ છે પિસ્તાલીસ હજાર કારણ કે પાંચ હજાર દસ ટકા વેપારી વટાવમાં ગયા બરોબર મજૂરી આપણને આપેલી છે મજૂરી આપેલી છે બે હજાર રૂપિયા રેલવે નૂર આપેલું છે પાંચ હજાર રૂપિયા એટલે કુલ ટોટલ કેટલા રૂપિયા છે બાવન હજાર અને સારું સ્ટોર્સ ક્યાંનું છે આપણને કાંઈ માહિતી આપેલી નથી તેથી આ વ્યવહાર આંતરરાજ્ય વ્યવહાર ગણાશે રાઈટ પિસ્તાલીસ ને પાંચ ને બે બાવન હજાર બાવન હજાર ગુણ્યા છ ટકા સીજી એસ ટીમાં એકત્રીસ વીસ લખીશું એસજી એસ ટીમાં એકત્રીસ વીસ લખીશું અને અહીંયા ડેસ એકત્રીસ વીસ એટલે છ હજાર બસો ચાલીસ બાવન હજારમાં છ હજાર બસો ચાલીસ એડ કરી દઈશું બે પ્લસ બાવન હજાર કેટલા આવે છે અઠ્ઠાવન હજાર બસો ને ચાલીસ એના પછીની તારીખ છે પાંચમી તારીખ દીપિકા પાસેથી ત્રીસ હજારનો માલ પાંચ ટકા વેપારી વટાવે ખરીદ્યો મજૂરી પેટે પાંચસો રેલવે નોરના છસો સાથે કુલ રકમ રોકડેથી તરત જ ચૂકવી દીધી કુલ રકમ રોકડીથી તરત જ ચૂકવી દીધી એટલે કે આ વ્યવહાર કેવો વ્યવહાર છે રોકડ વ્યવહાર છે અને પેટા નોંધોમાં મતલબ કે ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત અને વેચાણ પરતમાં ઉધાર વ્યવહારોની નોંધ થતી નથી તારીખ છે વીસ રૂપિયા ચાલીસ હજારનો માલ મુંબઈ કૌંસમાં મહારાષ્ટ્રના અમિતાભ પાસેથી મતલબ કે આ વ્યવહાર આંતર રાજ્ય વ્યવહાર છે આપણે દસ ટકા વેપારી વટાવે ખરીદ્યો છે ચાલીસ હજારના દસ ટકા એટલે કેટલા થાય છે ચાર હજાર રૂપિયા તો માલની ચોખ્ખી રકમ કેટલી છે છત્રીસ હજાર રૂપિયા જેમાં મજૂરીના હજાર રૂપિયા રેલવે નોનના અઢી હજાર રૂપિયા લેખે બિલ નંબર બસોને એકાવન મળ્યું છે અમિતાભને અડધા નાણાં તરત જ ચૂકવી દીધા મતલબ આપણે માલ ખરીદ્યો તો છે પરંતુ આપણે પેમેન્ટ કર્યું છે અડધા નાણાંનું અડધા નાણાંનું પેમેન્ટ કરવાનું કેવું છે બાકી છે તો આ વ્યવહારને પૂરેપૂરું ઉધાર માની લઈશું ને એન્ટ્રી કરીશું વીસ તારીખ લખી દઈએ છે અહીંયા આપણે લખીશું અમિતાભ ખાતે બરાબર અમિતાભ ખાતે આવક ભરતિયા નંબર આપણને આપવામાં આવ્યો છે બિલ નંબર કયો મળ્યું છે બસોને એકાવન ચાલીસ હજારના દસ ટકા વેપારી વટાવ બાદ કરીએ એટલે કેટલા રૂપિયાનો માલ આપણે ખરીદ્યો છે છત્રીસ હજાર બરાબર મજૂરીના ચેક કરો મજૂરીના કેટલા રૂપિયા છે હજાર અને રેલવે નોરના કેટલા રૂપિયા છે બે હજાર પાંચસો રાઇટ આંતરરાજ્ય વ્યવહાર હોવાથી લાગુ પડશે છત્રીસ હજાર ને હજાર સાડત્રીસ હજાર ને પચીસસો ઓગણચાળીસ પાંચસો હજાર પાંચસો એના કેટલા ટકા કરવાના છે બાર ટકા બાર ટકા આવે છે ચાર હજાર સાતસો ચાલીસ ચાર હજાર સાતસો ચાલીસ પ્લસ કરી દઈશું પ્લસ બરાબર એડ આપણને પ્રાપ્ત થાય છે ચુમ્બાલીસ હજાર બસો ચાલીસ એના પછીની તારીખ છે પચીસ તારીખ પચીસ તારીખમાં આપણને કહ્યું છે રૂપિયા પાંત્રીસ હજારનું યંત્ર એક માસની શાખ પર પૂજા પાસેથી ખરીદ્યું અભિષેક સ્ટોર્સ લોખંડનો વેપારી છે યંત્રનો વેપારી નથી તો આ વ્યવહારો આ વ્યવહાર ભલે ઉધાર હોય પણ માલની ખરીદીનો ન હોવાથી મિલકતની ખરીદીનો હોવાથી આ વ્યવહારની નોંધ થશે છેલ્લો વ્યવહાર ત્રીસ તારીખ છે ચેન્નઈ તામિલનાડુના અનુષ્કા પાસેથી પચીસ હજારનો માલ દસ ટકા વ્યાપારી વટાવે ને પાંચ ટકા રોકડ વટાવે ખરીદ્યો દસ ટકા વ્યાપારી વટાવે એટલે કે પચીસસો માઇનસ થશે માલની ચોખ્ખી રકમ બાવીસ હજાર પાંચસો થશે રોકડ વટાવ બાદ થશે નહીં કારણ કે પેટા નોંધોમાં એન્ટ્રીઝ મતલબ કે આ જે માલને લગતી પેટા નોંધો છે એમાં એન્ટ્રી ઉધાર વ્યવહારોની થાય છે બરોબર ભરતિયા નંબર મળ્યો છે ચુમ્બાલીસ અને રેલવે નું રેલવે નોરના દર્શાવેલા છે કેટલા છે પાંચસો આખા વ્યવહારમાં ક્યાંય પણ રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોવાથી આ વ્યવહારની એન્ટ્રી થશે ત્રીસ તારીખમાં લખી દઈએ છીએ અનુષ્કા ખાતે તો અનુષ્કા ખાતે બિલ નંબર આપણને પ્રાપ્ત થયો છે કયું મળ્યું છે ચુમ્બાલીસ મળ્યું છે માલની ચોખ્ખી રકમ પચીસ હજાર એના દસ ટકા પચીસો માઇનસ કરીશું તો બાવીસ હજાર પાંચસો રેલવે નોર આપણને આપેલું છે પાંચસો રૂપિયા મજૂરી આપણને આપેલી નથી તો આ માલ થયો છે ત્રેવીસ હજારનો આંતરરાજ્ય વ્યવહાર હોવાથી બાર ટકા ગણાશે બાવીસ પાંચસો પ્લસ પાંચસો ત્રેવીસ હજાર ગણી લઈએ છીએ આપણે ત્રેવીસ હજારના કેટલા ટકા છે બાર ટકા ત્રેવીસ હજારના બાર ટકા છે સત્યાવીસો સાહીઠ સત્યાવીસો ને સાહીઠ એ સત્યાવીસો સાહીઠ પ્લસ કરી દઈએ છીએ આપણને પ્રાપ્ત થાય છે પચીસ હજાર સાતસો ને સાહીઠ બરોબર હવે આપણને આ બધાનું ટોટલ કરી દેવાનું છે બરોબર ટોટલ કરી દઈશું આપણને મળી જશે આપણો જવાબ રાઈટ અને નોંધમાં આપણને લખી દેવાના છે જે જે વ્યવહારોની એન્ટ્રી નહીં કરી બે વ્યવહારોની એન્ટ્રી નહીં કરી રાઈટ કયા કારણથી એક વ્યવહાર રોકડો હોવાથી નોંધ થશે નહીં અને બીજો વ્યવહાર મિલકતની ખરીદીનો હોવાથી નોંધ થશે આ બધા જ ખાનાઓનું ટોટલ આ પ્રમાણે છે વિદ્યાર્થીઓ બરોબર આ ટોટલ આપણે કરી દીધું છે લાઇનો પાડી દઈએ છીએ નોંધ તમે લખી દેજો અહીંયા આપણો આ દાખલો થાય છે કમ્પ્લીટ હવે માત્ર એક જ દાખલો બાકી રહ્યો છે આ ચેપ્ટરનો અને તે છે તેરમો દાખલો છે તેરમા દાખલામાં આ જ રીતના ખાનાઓ બનાવવાના છે ખાલી તેરમા દાખલાની અંદર આપણને ચારે ચાર પેટા નોંધો એક સાથે તૈયાર કરવી પડશે તો નેક્સ્ટ લેક્ચરમાં એ દાખલો ગણાવી દઈએ એટલે આપણો આ ચેપ્ટર ટોટલી પૂરેપૂરું શું થઈ જાય છે કમ્પ્લીટ જય માતાજી વિદ્યાર્થીઓ